શિયાળામાં ઠંડી વાય, ઉનાળામાં ગરમી થાય. શિયાળામાં ઠંડી વાય, ઉનાળામાં ગરમી થાય. અને ચોમાસામાં વરસાદ પડે. અરે બાળકો, તમે આવી ગયા, કેમ છો, મજામાં છો ને? હા તો બાળકો, આપણે આજે અભ્યાસ તરફ આગળ વધીએ. કલરોમાં એકમ છ, મજા પડે મજા પડે માં આપણે શું શીખી ગયા કહો જોઈએ. હા ગીત શીખ્યા ને, ઋતુઓ વિશેના ગીત શીખ્યા. અને આના આગળના વિડીયોમાં આપણે શું શીખ્યા, ઋતુઓ વિશે શીખ્યા ને, કઈ ઋતુમાં કેવો ખોરાક ખવાય, કેવા કપડા પહેરાય, એ બધું શીખી ગયા ને આપણે. હા તો આજે આપણે શબ્દો વાંચવાના છે. પણ કેવા શબ્દો વાંચવાના છે? વાક્યમાંથી શોધવાના છે શબ્દો, અને એ વાંચવાના છે. તો ચાલો મારી સાથે જો અહીં સૂચના શું લખી છે કે નીચેના વાક્યો વાંચો અને શબ્દ શોધો. એટલે શું કરવાનું છે કે વાક્ય વાંચવાનું છે અને એમાં કેટલા શબ્દો બને છે તે અહીંયા લખવાના છે. ચાલો તો આપણે વાક્ય વાંચીએ, તમે મારી સાથે વાંચજો. હો ચમન વડ પર ચડ, બોલો જોઈએ. હા ચમન વડ પર ચડ. હવે આ વાક્યમાં કેટલા શબ્દો બને છે તે જોઈએ. જો તો અહીં ચમન એક શબ્દ બન્યો, વડ બે શબ્દ બન્યા, પડ ત્રણ, અને ચડ એ ચાર શબ્દ બન્યા. હવે આપણે અહીંયા લખીશું, જુઓ. એક શબ્દ બન્યો ચમન. હવે આ વડ, બીજો શબ્દ બની ગયો. હવે આ પર, અને આ ચડ. જુઓ આ વાક્યમાંથી ચાર શબ્દ બન્યા ને, ચમન વડ પર અને ચડ. કેટલા શબ્દ બન્યા? ચાર. જો અહીં બીજું વાક્ય લખ્યું છે તે આપણે વાંચીશું. તો કવિતા સિતાર વગાડ, બોલો જોઈએ. હા કવિતા સિતાર વગાડ. હવે આ વાક્યમાંથી આપણે શબ્દ શોધવાના છે. જુઓ તો કેટલા શબ્દો બનશે આમાંથી? હા બોલો. હા કવિતા અને સીતા બે શબ્દ બનશે. તો આપણે અહીંયા લખીશું કવિતા અને સીતા. બે શબ્દ બન્યા ને, કવિતા સિતાર. હવે આપણે ત્રીજું વાક્ય વાંચીશું, મારી સાથે બોલજો. હો પાપડી ભરવા બરણી લાવ, પાપડી ભરવા બરણી લાવ, પાપડી ભરવા બરણી લાવ. હવે આ વાક્યમાંથી કેટલા શબ્દ બને કહો જોઈએ, કોણ કહેશે? હા બે શબ્દ બને. કયા શબ્દ બને, કયા કયા બનશે? હા એક તો પાપડી, એટલે અહીંયા આપણે લખીશું પાપડી, અને બીજો બરણી. બે શબ્દ બની ગયા ને. હા હવે આગળ જોઈએ, ચોથું વાક્ય વાંચીએ, મારી સાથે વાંચો. હા કિરણ અને વિજય વિમાન બનાવે છે,
કેરળ અને વિજય વિમાન બનાવે છે. ચલો આમાંથી કેટલા શબ્દો બનશે? હા બોલો. હા કેટલા શબ્દ બનશે? ત્રણ. જો કિરણ, વિજય અને વિમાન. ચલો તો અહીંયા આપણે લખીએ. કિરણ, કિરણ, વિજય અને વિમાન. જો ત્રણ શબ્દ બની ગયા ને, કિરણ, વિજય અને વિમાન. પાંચમું વાક્ય હવે. ચલો પાંચમું વાક્ય આપણે વાંચીએ. કુશળ મધુર મુરલી વગાડે છે. બોલો. કુશળ મધુર મુરલી વગાડે છે. હવે આમાં કેટલા શબ્દો બનશે જો તો? હા કુશળ, પછી મધુર અને મુરલી, ત્રણ શબ્દ બનશે. ચલો આપણે અહીંયા લખીએ. કુશળ મધુર અને મુરલી, કેટલા શબ્દ બન્યા? ત્રણ શબ્દ બન્યા. બરાબર ને બાળકો? જોયું ને આપણે મેજિક વાળા શબ્દ શીખ્યા ને, વાક્યોમાંથી શબ્દ શોધીને લખ્યા ને. તો એવા જ વાક્ય તમારે લખવાના અને એમાંથી શબ્દ શોધવાના. શોધશો ને? હા આપણે ફરી મળીશું.